डियर स्टूडेंट, केम छो बता? आज आपले केमिकल बॉन्डिंग स्टैंडर्ड 11 रासायनिक बंधन चैप्टर में आगळ वधीए। नीट अने जेडबली चैप्टर रासायणिक बंधन जेडबल नीट अपने लैक्चर सेकेंड। पहला लैक्चर अंदर आप घना बदा कंसेप्ट क्लियर करा, त्या आज आग वीशू। तो विद्यार्थी मित्रों, आज आप द्रव्यता सॉल्युबिलिटी की शुरुआत करिए। अध्रुवीय संयोजनों अध्रुवीय द्रावक में द्रव्य हो बेंजीन छे ए अध्रुवीय छे, बराबर। एनी अंदर CH4 के कार्बन टेट्राक्लोराइड जो अध्रुवीय छे द्रव्य थशे। हवे अध्रुवीय संयोजनों अध्रुवीय द्रावक में ओगळे छे कारण के तेमां निर्बल वांडरवाल्स आकर्षण होय छे। जेना कारणे ते एकबीजा में आकर्षाय अने द्रव्य थशे। अने मोटा भागे ध्रुवीय द्रावक में द्रव्य थाय छे। तो आपणे ध्रुवीय पदार्थ में लईए NaCl सोडियम प्लस और क्लोरिन माइनस हो तो पानी केव ध्रुवीय है। पानीनी अंदर पानी पोते एक ध्रुवीय है। हाइड्रोजन अंश तो धन भरित ऑक्सिजन ऋण आनो ऋण धन वड़े धन ऋण वड़े आकर्षाय द्रव्य थाय छे। हवे पानी छे ध्रुवीय द्रावक कहेवाय। बेन्जीन कार्बन टेट्राक्लोराइड अध्रुवीय कहेवाय छे। हवे वात करीए आपणे समघटकता, मतलब के आइसोमेरिज्म। समघटकता आइसोमेरिज्म, सहसंयोजक बंध, दिशाकीय होय छे, मतलब के सदिश छे, चौक्कस दिशा में होय छे, तेथी ते समघटकता दर्शावे छे। एना उदाहरण आपूं, कार्बनिक संयोजनों, मिथेन में चौक्कस भौमितिक आकार छे, आनो आकार केवो छे, समचतुष्फलक, એટલે સહસંયોજક બંધ ચોક્કસ દિશામાં હોય છે। પછી આપણે ઇથેન લઈએ તો CH3 થશે, એ પણ ચોક્કસ દિશામાં હોય। પ્રોપેન લઈએ, મિથેન ઇથેન પ્રોપેન। હવે આપણે બ્યુટેન લઈએ તો આ એક બે કે ત્રણ કાર્બનમાં સમઘટક ના હોય, પણ બ્યુટેન હોય તો એની અંદર चार कार्बन एक ज लाइन में हो तो नॉर्मल ब्यूटेन, अने एक कार्बन शाखा में हो तो आइसोब्यूटेन। समघटकता रचाणी कारण के सहसंयोजक बंध की दिशा बदलाणी एटले समघटकता रचे छे। परंतु जे संयोजनों आयोनिक छे, आयोनिक संयोजन दिशाकीय होता नथी। आयोनिक संयोजनों दिशाकीय होता नथी, तेमा समघटकता होती नथी। NaCl होय तो बताऊं, एने स्थिर विद्युत आकर्षण कहेवाय। एक सोडियम चारे कोर क्लोराइड थी घेरायेलो होय, क्लोराइड चारे कोर सोडियम थी घेरायेलो होय, એટલે ચોક્કસ પ્રકારનું આકર્ષણ હોય છે જેના કારણે દિશાકીય હોતો નથી।
चारे कोर बधी बाजू आकर्षण। एच सी एल में शू हाइड्रोजन नु क्लोरिन ने क्लोरिन नु हाइड्रोजन प्रति आकर्षण हो दिशाकीय। अँ तो चार एक बधी बाजू એટલે આયોનિક સંયોજનમાં સમઘટકતા હોતી નથી। આયોનિક પ્રક્રિયાઓ ઝડપી હોય છે। આપણે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ લઈએ, તેમાંથી ક્ષાર અને પાણી આપે છે, આ આયોનિક પ્રક્રિયા છે। તો એમાં આયનો છે એકબીજાને જોડાય છે, આ પ્રક્રિયા નેનો સેકન્ડમાં પૂરી થઈ જાય। જ્યારે સહસંયોજક પ્રક્રિયાઓ ધીમી હોય છે, સ્લો હોય છે, કારણ કે એમાં બંધ તોડવા, અહીંયા તો પાણી નાખા ભેગવાયનીકરણ થઈ જાય, બંધ તોડવા અને નવા બંધ રચાવવાની ઘટના થાય છે, એટલે વાર લાગશે, એટલે પ્રોસેસ એકદમ સ્લો યાને કે ધીમી હશે। એટલે કઈ પ્રક્રિયા ઝડપી હોય છોકરાઓ? આયોનિક। કઈ ધીમી હશે? સહસંયોજક બંધ ધરાવતી પ્રક્રિયાઓ ધીમી હોય છે। જેમ કે આપણે મિથેનનું ક્લોરિનેશન કરીએ સૂર્યપ્રકાશની હાજરીમાં, તો ક્લોરોમિથેન અને એચસીએલ આપે, તો અહીંયા કયો બંધ તૂટે છે? સહસંયોજક બંધ, અને પછી નવો બંધ રચાય છે, એટલે આ પ્રોસેસ ધીમી હશે। હવે આપણે વાત કરીએ પરમાણ્વીય કક્ષકો। પરમાણુને તેની પરમાણ્વીય કક્ષક હોય છે, જેમાં એસ કક્ષકનો આકાર ગોળ દડા જેવો છે, પી ડમ્બેલ છે, ટીનો આકાર ડબલ ડમ્બેલ છે, એફનો આકાર અનિયમિત છે, કોઈ ચોક્કસ આકાર હજી સુધી નોંધાયો નથી। તો એસ કક્ષક છે ને એને અધીસ કહેવાય, કેન્દ્રથી ચારે કોર ફેરાયેલી છે, જ્યારે પી છે એ પી એક્સ, પી વાય અને પી ઝેડ ત્રણ દિશામાં હોય, એટલે એ સદિસ કહેવાય છે। ટી છે એ પાંચ હોય, ડી એક્સ વાય, વાય ઝેડ, ઝેડ એક્સ, ડી એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, ડી ઝેડ સ્ક્વેર, એ પણ સદિસ છે। અને એફ છે એ સાત હોય છે, સાત દિશામાં, એ પણ સદિશ ગણવામાં આવે છે। એટલે કઈ કક્ષક અધિશ છે છોકરાઓ? તો કે એસ। અને કઈ સદિશ છે? તો એમાં આવશે પી, ડી અને એફ, એ સદિશ છે ને ચોક્કસ દિશા હોય છે। હવે આપણે જે દિશાકીય કક્ષક હોય એટલે એનું સમિશ્રણ વધુ થાય, એટલે એસ સિવાયની પી, ડી અને એફ દિશાકીય હોવાથી તેનું સમિશ્રણ વધુ થાય, અને એસ કક્ષકથી અધિશ હોવાથી તેનું સમિશ્રણ ઓછું થાય છે, એટલે બંધ નિર્બળ હોય છે। દિશાકીય કક્ષકના સમિશ્રણથી રચાતો બંધ બિન દિશાકીય રચાતા બંધ કરતાં વધુ પ્રબળ હોય છે। દિશાકીય કક્ષકના સમિશ્રણથી રચાતો બંધ બિન દિશાકીય કક્ષકોથી રચાતા બંધ કરતા વધુ પ્રબળ હોય છે। જેમ કે એસ અને એસનું સમિશ્રણ થાય, આમાં બંને અધિશ છે, એસ અને પીનું સમિશ્રણ થાય તો એક અધિશ છે ને એક સદિશ છે, દોરીને બતાવું, એસ એસનું સમિશ્રણ, એસ અને પીનું સમિશ્રણ, એના કરતાં બંને પી હોય તો એનું સમિશ્રણ વધારે, અહીં બંને બિનદિશાકીય, બંને અધિશ છે, અહીં એક અધિશ એક સદિશ, પણ બંને સદિશ હોય તો
मैक्सिमम એટલે SS કરતા SP દ્વારા, SP કરતા PP દ્વારા રચાતું સમિશ્રણ બંધ વધારે મજબૂત હોય છે, બરાબર. હવે આપણે આગળ જઈએ તો સ અક્ષીય આચ્છાદનની માત્રા વધારે, સમાંતર આચ્છાદનની માત્રા ઓછી. અક્ષ ઉપર સમિશ્રણ થાય તો એ ઓવરલેપિંગ વધારે થાય છે, સમાંતર હોય તો ઓછું થાય. સહ અક્ષીય એટલે એક જ અક્ષ પર સમિશ્રણ થાય તો બંધ મજબૂત. જો બતાવું, આ એક PZ છે અને બીજી એક PZ છે, તો આ બેનું સમિશ્રણ એક જ અક્ષ ઉપર થયું, સ અક્ષ ઉપર, એટલે આ બંધ વધુ મજબૂત હશે. હવે હું PY PX PX લઉં તો આ બેનું સમિશ્રણ થાય તો બેની અક્ષ એક જ નથી, અલગ અલગ અક્ષ છે, અક્ષને સમાંતર સમિશ્રણ થાય તો આ બંધ નિર્બળ હશે, સમાંતર. સમાંતર આચ્છાદન મતલબ ઓવરલેપિંગ કહીએ છીએ, તો આ સમિશ્રણ ઓછું થાય, બંધની પ્રબળતા ઓછી. પછી મુખ્ય કંઠમાં એન વધવા સાથે બંધની પ્રબળતા ઘટે, મુખ્ય કંઠમાં એન નું મૂલ્ય વધવા સાથે બંધની પ્રબળતામાં ઘટાડો થાય છે. એ કઈ રીતે? ધારો કે બે પરમાણુની ફર્નેસ પેલી પેલી કક્ષાની કક્ષક જોડાય, એના કરતાં બીજી બીજી જોડાય, બે પરમાણુની ત્રીજી ત્રીજી કક્ષક જોડાય તો આ ઘટે. પછી એ રીતે પેટા લે, પેલી પેલી કરતાં પેલી બીજી, પેલી બીજી કરતાં બીજી બીજી, બીજી બીજી કરતાં બીજી ત્રીજી, એટલે એક પરમાણુની પેલી કક્ષક અને બીજાની પેલી, હવે એકની પેલી બીજાની બીજી, બેની બીજી બીજી, એકની બીજી કક્ષા અને બીજાની, એટલે આ પરમાણુ એ ને બી લઈએ, બેની પેલી પેલી કક્ષા જોડાય તો મજબૂત હોય, પેલી અને બીજી જોડાય, બીજી બીજી જોડાય, બીજી ત્રીજી અને ત્રીજી ત્રીજી, તો એ બંધની પ્રબળતા ઘટશે. આપણે લઈએ 1s અને 2p સમિશ્રણ થાય, એના કરતાં 2s અને 2p સમિશ્રણ એનાથી ઓછું, એના કરતાં 3s 3p ઓછું. આ 1s સાથે 2p છે, પહેલી અને બીજી, આ બીજી બીજી, આ ત્રીજી ત્રીજી, એ સમિશ્રણ ઘટે. હવે એન સમાન હોય તો મુખ્ય કંઠમાં સમાન હોય બે પરમાણુનો જોડાતો, તો આવા કેસમાં 2p 2p સમિશ્રણ 2s 2p કરતાં વધારે, અને તો અહીંયા શું જોવાનું, એસ અને સદિશ અધિશ જોવાનું, અહીંયા બંને અધિશ છે, તો એના કરતાં એક સદિશ એક અધિશ છે, નહીં બંને સદિશ છે, તો મુખ્ય કંઠાંક સમાન હોય ત્યારે સદિશ અધિશ પણ જોવું પડે. હવે બધાને ખબર જ છે સમિશ્રણ છે એ બે પરમાણુના કેન્દ્રને જોડતી કાલ્પનિક રેખા બંધ ધરી અક્ષ ઉપર થાય તો એ સિગ્મા હોય છે, SS જોડાય તો સિગ્મા જ બને, પછી PZ અને PZ જોડાય તો પણ સિગ્મા બનશે, પછી એક PX અને PX જોડાય તો એ ધરીને લંબરૂપે સમિશ્રણ થાય છે, તો એ કયો પાઈ કહેવાય છે, જેને આપણી બુક મુજબ આ રીતે બતાવીએ છીએ, તો એ પાઈ બનશે. બે કેન્દ્રને જોડતી ધરી ઉપર સમિશ્રણ થાય તો આપણે સિગ્મા પ્રકારનો સહસંયોજક બંધ, સમિશ્રણ ધરીને લંબ ઉપર નીચે થાય તો પાઈ પ્રકારનો બંધ કહેવામાં આવે છે. હવે આપણે આગળ જઈએ છોકરાઓ, તો
પાયબંધ સિગ્માબંધ કરતાં નિર્બળ હોય છે અને તેની બંધ ઉર્જાનો તફાવત યાદ રાખજો, પાયબંધ સિગ્માબંધ કરતાં હંમેશા નિર્બળ હોય છે અને તેની બંધ ઉર્જાનો તફાવત, ધારો કે બે પરમાણુ વચ્ચે દ્વિબંધ છે તો એક સિગ્માને એક પાય હોય, ત્રણ હોય તો એક સિગ્મા બે પાય અને એક હોય તો માત્ર સિગ્મા જ હોય, તો આ સિગ્મા બંધ તોડવા કરતાં પાયબંધ તોડવો સહેલો હોય, કારણ કે એનું સમિશ્રણ છે, અહીંયા સિગ્મામાં સમિશ્રણ ધરી ઉપર થયું હોય અને અહીંયા ધરીને લંબ હોય તો આ બંધ તોડવો સહેલો થઈ જાય છે. તો આની આપણે વાત કરીએ તો એ ઉર્જાનો તફાવત કેટલો છે છોકરાઓ, એ ઉર્જાનો તફાવત તમને કહું તો 63.5 કિલો જુલ અથવા તો એને કિલો કેલરીમાં લઈએ તો 15 કિલો કેલરી પ્રતિ મોલ, એટલે કે એક મોલ સિગ્મા બંધ તોડવા કરતાં પાયબંધ તોડવા આટલી ઓછી ઉર્જા, ઊંધું, એક મોલ પાયબંધ તોડવા કરતાં એક મોલ સિગ્મા બંધ તોડવા આટલી ઘણી વધારે ઉર્જા આપવી પડે આ કિલો જુલમાં કિલો કેલરીમાં. હવે આપણે વાત કરીએ સિગ્માબંધ ક્યારે જોડાય, સિગ્માબંધ ક્યારે રચાય અને પાયબંધ ક્યારે રચાય. જો બેની SS કક્ષક જોડાય તો સિગ્મા, બેની એક S અને એક PZ જોડાય તો સિગ્મા, S પછી બેની PX PZ જોડાય તો સિગ્મા, બરાબર. અને તેની સંકૃત કક્ષકો જે આપણે જોશું સંકરણ પામેલી તો સિગ્મા, પછી P અને P વચ્ચે એટલે કે PX PY તો પાયબંધ રચાશે, પછી D અને D દ્વારા પાયબંધ રચાશે, આ નિર્બળ હોય છે. પછી સિગ્મા બંધની ફરતે મુક્ત પરિભ્રમણ શક્ય છે, એટલે બે પરમાણુ વચ્ચે બંધ રચાઈ જાય, આપણે રોટામર્સ ભણી ગયા, તેનું પરિભ્રમણ થઈ શકે. બે પરમાણુ વચ્ચે બંધ રચાય છે તેનું મુક્ત પરિભ્રમણ થઈ શકે છે. આપણે ભણી ગયા ઇથેનના બે સ્વરૂપ હોય છે, જો પહેલાં કાર્બન ઉપર જેવી ગોઠવણી હોય એવી જ બીજા ઉપર હોય તો એને ઇક્લિપ્સ્ડ કહેવાય. હવે અહીં રોટેશન કરીએ બંધ તૂટ્યા વગર, હવે પહેલાં કાર્બન ઉપર જે ગોઠવણી છે એના કરતાં બીજા ઉપર બદલી જાય તો આ સ્ટેગર્ડ થઈ જાય, એટલે બંધનો રોટેશન શક્ય છે, પણ દ્વિબંધ હોય તો પ્રતિબંધિત છે, અહીંયા આગળ વોલ્ટ ચડાવી શકાય નહીં, બરાબર. એટલે અહીંયા આગળ આ દ્વિબંધવાળા બે પરમાણુ હોય તેનું પરિભ્રમણ શક્ય નથી, પોસિબલ જ નથી, કરી શકાય નહીં. હવે આપણે વાત કરીશું VSEPR સિદ્ધાંત. પહેલાં આપણે બેરિલિયમમાં સંયોજનનું થતું સંકરણ લઈએ. બેરિલિયમની અંદર સંકરણ થાય ત્યારે કોઈ પણ પરમાણુ મધ્યસ્થ પરમાણુ બંધ બનાવવા બેસે ત્યારે સંકૃત કક્ષક દ્વારા બંધ વધારે મજબૂત રચાતો હોય છે, એની પરમાણ્વીય કક્ષક દ્વારા રચાતા કરતાં. હું બેરિલિયમ ક્લોરાઇડ લઉં, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે, હિલિયમ પછી 2s2 2px1 2py1 હલો 1s2 2s2 આ 0 થઈ જાય. હવે 2s માં 2 ઇલેક્ટ્રોન છે અને 2p ખાલી છે, તો ક્યારે યુગ્મિત ઇલેક્ટ્રોન બંધમાં ભાગ ના લે, એટલે સ્ટાર કરું મતલબ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન 2s માંથી કૂદીને 2p માં જશે,
टू पी एक्स में एक अने टू एस में एक एटले एक एस कक्षक अने एक पी कक्षक जोड़ाय एटले आपणे खबर छे एस पी संकरण थाय। हवे न एनो आकार गोळ दड़ा जेवो होय के न डंबेल होय बे समान अने बे ने एस पी एस पी कहेवाय। तो आ बने एस पी कक्षको एक बीजा वच्चे ओछा मोछो अपाकर्षण थाय एटले 180 अंश ने खूणे गोठवाई जाए। आ बेरिलियमनुं केन्द्र एटले क्लोरिननी परमाणु क्रमांक 17 1s2 2s2 2p6 3s2 3p5। आ 3p5 में आ 3pz में एक इलेक्ट्रॉन छे एटले आ बेरिलियमनी sp संकृत कक्षक क्लोरिननी 3pz आरे जोड़ाय। आनी sp आनी 3pz साथे એટલે આ બાજુ પણ આની એક એસપી આની 3pz આરે જોડાય એટલે બેરિલિયમમાં જોવું પડે આની એસપી કક્ષક અને આની 3pz તો આની એસપી કક્ષક દિશાકીય છે સંકૃત કક્ષક દિશાકીય જ હોય આ દિશાકીય એટલે બંધ મજબૂત બનશે એટલે એમાં સંકરણ એસપી થયું આકાર રેખીય થશે। તો અહીં કયું સમિશ્રણ કહેવાય એસપી અને પીનું સમિશ્રણ આ બાજુ એસપી અને પીનું સમિશ્રણ ડિટેલમાં જાય તો એસપી અને 3pz અહીંયા એસપી અને 3pz નું સમિશ્રણ કહેવાય। હવે આપણે આગળ જઈએ પ્રત્યેક સંકૃત કક્ષકમાં બે લોબ હોય છે આ યાદ રાખજો। સંકૃત કક્ષકમાં બે લોબ હોય છે એમાં એક નાનો અને એક મોટો લોબ બંધ મોટા લોબ દ્વારા બનશે નાના લોબ દ્વારા નહીં બને મોટા લોબ દ્વારા બનશે। જો કે આપણે લઈએ હમણાં આપણે શીખ્યા એક એસ કક્ષક અને એક પી એ જોડાય એટલે એસપી બને તો આ બે એસપી બનશે આ એક અને બે આ એના બે નાના લોબ છે નાના લોબ દ્વારા નહીં પણ મોટા લોબ દ્વારા બંધ રચાય છે આ મોટો લોબ અને નાનો લોબ એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આવશે એક કામ અને એ આકાર રેખીય બનશે। હવે આપણે પરમાણુય કક્ષક કરતાં સંકૃત કક્ષકમાં આ ખાસ યાદ રાખજો પરમાણુય કક્ષક કરતાં સંકૃત કક્ષકોમાં એટલે સંકરણ પામેલી દિશાકીય ગુણ વધારે હોય છે એસ અને પી કરતાં એસપી તેથી સંકૃત કક્ષકો પ્રબળ સિગ્મા બંધ બનાવે અને તેની દિશાકીય ગુણધર્મનો ક્રમ એસપી કરતા SP2 SP3 SP3D SP3D2 અને SP3D3 થશે। SP એટલે બે થઈ ને SP2 એટલે ત્રણ થઈ એક એસ અને ત્રણ પેલા ત્રણ SP2 કહેવાય SP3 એટલે ચાર થઈ તો આ બે દિશામાં આ ત્રણ દિશામાં આ ચાર દિશામાં આ પાંચ દિશામાં આ છ આવે અને આ સાત દિશામાં આવે એટલે આ દિશાકીય ગુણધર્મ વધતો જાય છે દિશાકીય ગુણધર્મમાં ક્રમશઃ વધારો થાય છે। હવે આપણે સંકરણ શોધવા માટેની પદ્ધતિઓ પૈચા એની બે પદ્ધતિ તમને આજે હું શીખવાડીશ એક વખત કરાવેલું છે
છતાં પણ પાછું એકવાર સંકરણ શોધવા માટેની પદ્ધતિઓ હું તમને બે મેથડ અત્યારે કરાવી દઈશ. પહેલાં આપણે મેથડ નંબર 1, સંકરણ હંમેશા મધ્યસ્થ પરમાણુનું જ ગોતવાનું હોય, આસપાસના પરમાણુનું ગોતવાનું હોતું નથી. તો સંકૃત કક્ષકોની સંખ્યા એક્સ બરાબર સિગ્મા બંધની સંખ્યા પ્લસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મધ્યસ્થ પરમાણુના ની ફરતે હોય તે. ચલો એક ઉદાહરણ લઈને સમજાવું. આપણે NH4 પ્લસ છે તો પહેલાં આવડવું જોઈએ, નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન છે, અહીં ચોથો બંધ છે એ સવર્ગ સહસંયોજક ફાઇનલ. તો અહીંયા 1, 2, 3 અને 4 એટલે સિગ્મા બંધ 4. હવે નાઇટ્રોજન પાસે 5 ઇલેક્ટ્રોન હતા, 1, 2, 3, 4 અને 5, 5 વપરાઈ ગયા એટલે અબંધકારક લોન પેર કેટલી 0. અબંધકારક એટલે લોન પેર 0 છે એટલે એક્સની કિંમત 4 આવશે. તો એક કોઠો છે, એક્સની કિંમત 2, 3, 4, 5, 6, 7 હોય, આ બે સંકૃત કક્ષકો છે એટલે SP 3 આવે તો SP 2, 4 આવે તો SP 3. પણ આ રીત નોંધ, સંકીર્ણ સંયોજનને લાગુ નહીં પડે, આ યાદ રાખજો. આ SP3D3 હોય, સોરી SP3D2 અને SP3D3 7, 3P 3D ને 1S આ રીતે નક્કી થાય. હવે SF4 લઈ લે તો પહેલાં મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે, એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન 6 ખબર હોવી જોઈએ એટલે 1, 2, 3 અને 4ની ભાગીદારી કરી તો હજી 2 ઇલેક્ટ્રોન બાકી હશે. 2, 8 અને 6 લેખે યાદ રાખો તો એ ચાલે 6. 6માંથી 4 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ ગયા એટલે 4 સિગ્મા બંધ થયા. 4 લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ને ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કપલ, ઇલેક્ટ્રોન 2 પણ જોડ 1, લોન પેરની જોડ તો 1, 4 વત્તા 1 એટલે 5, એટલે 5 આવ્યું એટલે SP3D સંકરણ થશે. રેડી? હવે SO4-2 હોય તો SO4-2 હોય તો 1 સલ્ફર સાથે આ રીતે ઓક્સિજન જોડાઈ જાય, 6 ઇલેક્ટ્રોન વપરાય જાય, 1, 2, 3, 4, 5 અને 6. આપણે ફક્ત સિગ્મા બંધ જ ગોતવાના છે, આ તો પાઈ છે તો સિગ્મા બંધ કેટલા આવ્યા? 4. સલ્ફરના 6 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા લોન પેર 0 તો અહીં એક્સની કિંમત 4 એટલે SP3 સંકરણ થશે. હવે નાઇટ્રેટ લઈએ તો નાઇટ્રોજન છે એની આસપાસ 3 ઓક્સિજન, આ NO3-, અહીંયા 2, અહીંયા 2, 4 અને 5મો અહીં ભાગીદારી કરીને બેઠો, 5 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા પણ સિગ્મા બંધ 3 જ છે અને 1π તો સિગ્મા બંધ 3, નાઇટ્રોજનના લોન પેર 0, 5 વપરાઈ ગયા એક્સની કિંમત 3 આવી એટલે SP2 સંકરણ થશે. હવે આપણે અન્ય મેથડ લઈએ, મેથડ નંબર 2, બીજી મેથડ લેશું સંકરણ શોધવા માટેની
મેથડ નંબર ટુ. હવે સંકૃત કક્ષકોની સંખ્યા સૂત્ર છે બરાબર વન ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન સપોર્ટિંગ એક સંયોજક પરમાણુની કુલ સંખ્યા અને પ્લસ ઓર માઇનસ સી. આ બધું સમજાવું છું. જ્યાં વીઈ એટલે મધ્યસ્થ પરમાણુ પરના સંયોજકતા ઇલેક્ટ્રોન, મધ્યસ્થ પરમાણુની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન એસ એ એક સંયોજક પરમાણુની કુલ સંખ્યા, હમણાં દોરી છે એટલે સમજાઈ જશે, અને સી એટલે વીજભાર. જો વીજભાર માઇનસ હોય તો અહીંયા પ્લસ લેશું અને પ્લસ હોય તો માઇનસ લેશું સંકરણ ગણવા માટે. બાકી ટ્રીક બરાબર એક્સ બરાબર ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન જે હોય તે મુજબ, ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન હોય તો તે મુજબ જ રહેશે, એમાં કોઈ ફેર નહીં. હવે આપણે એન એચ ફોર પ્લસ લઈ લઈએ. ચલો તો પહેલાં તો નાઇટ્રોજનની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પાંચ પ્લસ, નાઇટ્રોજન સાથે એકલ બંધથી જોડાયેલા પરમાણુ એક બે બસ લઈ, એક સંયોજક પરમાણુની સંખ્યા ચાર, એક બે ત્રણ અને ચાર. પછી વીજભાર ન હોય તો ઝીરો, પણ અહીં પ્લસ વન છે તો અહીંયા માઇનસ વન લેવાનું, ઊંધું. પ્લસ ટુ હોત તો માઇનસ ટુ લેવાનું, માઇનસ વન હોત તો પ્લસ વન લેત, માઇનસ ટુ હોત તો પ્લસ ટુ લેત, તો અહીં વન આફ. પાંચ ને ચાર નવ, નવમાંથી એક જાય તો આઠ, આઠ ભાંગ્યા બે કરો ચાર, તો એક્સ ચાર આવ્યું. તો એક્સની કિંમત ચાર એટલે કે સંકરણ કયું એસપી થ્રી થશે. આ રીતે નક્કી થાય છે. હવે આપણે એસએફ ફોર લઈએ. એસએફ ફોર મતલબ કે સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ. એસએફ ફોર માટે આપણે ગોતીએ છોકરાઓ તો સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ છે. એમાં સલ્ફરનો પરમાણુ ક્રમાંક સોળ એટલે બે આઠ અને છ, એટલે સૂત્રમાં પહેલાં છ આવશે. પ્લસ એકલ બંધથી જોડાયેલા પરમાણુની સંખ્યા ચાર, આખા અણુ ઉપર કાંઈ વીજભાર નથી એટલે ઝીરો. છ ને ચાર દસ, દસ ભાંગ્યા પાંચ એટલે બે થશે. હા, દસ ભાંગ્યા બે એટલે પાંચ થશે. તો એક્સની કિંમત પાંચ હોય તો એ એસપી થ્રી ડી સંકરણ કહેવાય. હવે આપણે લઈએ એસઓ ફોર માઇનસ ટુ લઈએ, કે ટુ માઇનસ લઈએ બે એક જ. આમ લખો કે આમ લખો, આપણે ટુ માઇનસ એનસીઆરટી મુજબ. મધ્યસ્થ પરમાણુ સલ્ફર, એના સંયોજકતા ઇલેક્ટ્રોન છ. ભાઈ સલ્ફર સાથે આ બે દ્વિબંધ અને આ બે એકલબંધ છે, પણ એકલબંધથી જોડાયેલા એટલે આ પાય અને પાય ધ્યાનમાં નહીં લેવાનું. એક બે એકલબંધની સંખ્યા ગણો ચાર, એટલે વન આફ છ વત્તા ચાર. હવે અહીંયા આગળ આ દ્વિસંયોજક છે અને ઓક્સિજન હોય, તો એક ટ્રીક તમને આપી દઉં. અહીંયા આગળ વીજભાર ઉમેરી દેવો, માઇનસ બે છે એટલે પ્લસ બે. હવે આની જે ઓક્સિજન છે એની સંયોજકતા દ્વિ છે એટલે અહીં ઝીરો મૂકી દેવો. એક સંયોજક, ફ્લોરિન એક સંયોજક છે એટલે આપણે ગણ્યું, પેલું એક સંયોજક છે, પણ ઓક્સિજન છે દ્વિસંયોજક, ભલે ને બંધ એક જ હોય. તો અહીં વન આફ છ વત્તા બે આઠ ચાર, એટલે એસપી થ્રી સંકરણ થશે. સમજાય છે?
કે નાઇટ્રેટ આયન લઈએ, તેના માટે પણ ટ્રીક છે. જો નાઇટ્રોજન સાથે 3 ઓક્સિજન, પણ ઓક્સિજન દ્વિસંયોજક, પેલું તો વન ઓફ. ભાઈ નાઇટ્રોજનની બહારની કક્ષાના ઇલેક્ટ્રોન 5 હોય, 2 અને 5. ભાઈ ઓક્સિજન દ્વિસંયોજક છે એટલે અહીંયા 0. આખા નાઇટ્રેટનો વીજભાર માઇનસ અને લઈ પ્લસ 1 મૂકવાનો. 6 ભાગ્યા 2 એટલે 3, એટલે સંકરણ SP2 થશે. સમજાય છે? હવે આપણે બોર્ડમાં પૂછાય છે ભૌમિતિક આકાર કયા અણુનો કેવો હશે. લોન પેર, બોન્ડિંગ પેર, આ બધી બાબતોને આપણે ધ્યાનમાં લઈએ તો એના આધારે સૌ પ્રથમ AB2 પ્રકાર હોય અણુનો પ્રકાર. AB2 એટલે મધ્યસ્થ પરમાણુ 1, એટલે એની બોન્ડિંગ પેર 2, લોન પેર 0 હોય, એટલે 2+0 એટલે 2, એક્સની વેલ્યુ 2, એટલે કયું સંકરણ? SP સંકરણ થયું. લઈ લખીશ મોઢે SP સંકરણ. એનો ભૌમિતિક આકાર રેખીય થશે. હવે બહુ પૂછાય, ધ્યાન આપજો. AB2 આકાર રેખીય. ઉદાહરણ આપો BeCl2 અને CO2. એ કેમ તમને કહું? બેરેલિયમ બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, એ બે બાજુ એક એકની ભાગીદારી કરી લીધી. હવે એની પાસે એકેય લોન પેર નથી, માત્ર બોન્ડિંગ પેર જ છે, એટલે 180°ને ખૂણે એટલે રેખીય. CO2માં જુઓ, કાર્બનના 4 ઇલેક્ટ્રોન તો આ 4 વપરાઈ ગયા, પણ σ2 π2, પાયબંધ ધ્યાનમાં લો તો σ2 છે, એટલે એનું સંકરણ પણ કયું? SP સંકરણ. યસ, પાયબંધ ધ્યાનમાં નહીં લેવાનું, σ2 SP સંકરણ. એ કંઈ લોન પેર નથી, એ પણ રેખીય છે. એટલે BeCl2 અને હવે AB3 હોય, એમાં બોન્ડિંગ પેર 3, આ AB2 એટલે 1A2B, એમાં બોન્ડિંગ પેર 2, લોન પેર 0, તો રેખીય. હવે AB3માં મધ્યસ્થ પરમાણુ 1, એની બોન્ડિંગ પેર 3, આની લોન પેર 0, બહારની કક્ષાના 3 ઇલેક્ટ્રોન બંધમાં વપરાઈ જાય, સંકરણ SP2 થાય, તો આ સમતલીય ત્રિકોણ થશે. SP2 સમતલીય ત્રિકોણ, પણ ક્યારે? લોન પેર હશે તો બદલી જશે, એમ આપણે જોશું. અત્યારે લોન પેર 0 હોય, ખાલી બોન્ડિંગ પેરના આકાર શીખીએ છીએ. બોરોન પાસે બહારની કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, એ 3 ક્લોરિન સાથે એક એકની ભાગીદારી કરે, એટલે એનો આકાર સમતલીય ત્રિકોણ થશે. BCl3 અને BF3. બોરોનના 3 ઇલેક્ટ્રોન ફ્લોરિનના 3 સાથે ભાગીદારી કરે સહસંયોજક બંધથી, એટલે એનો આકાર થાય સમતલીય ત્રિકોણ થશે. હવે યાદ રાખજો, અહીં બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન છે, એ કેમ ખબર પડે? 2 અને 3, 3 બંધમાં વપરાઈ ગયા, લોન પેર 0, એટલા ઉપરથી આકાર નક્કી થશે. હવે વાત કરીએ આપણે આગળ, છોકરાઓ AB4 હોય એટલે કે એની બોન્ડિંગ પેર 4, લોન પેર 0, 4+0 એટલે 4, તો એ સંકરણ SP3 થશે. તેનો આકાર સમચતુષ્ફલકીય ગણાય. લોન પેર 0 હોય ત્યારે, બોન્ડિંગ પેર 4 હોય તો, એના ઉદાહરણમાં આવશે CH4, CCl4. આ કાર્બન સાથે 4 હાઇડ્રોજન, કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન છે, એ ખબર બહારની કક્ષાના, 4 બંધમાં વપરાઈ ગયા, એટલે બોન્ડિંગ પેર 4, લોન પેર 0 થઈ ગઈ, એટલે SP3 એના આકાર સમચતુષ્ફલક કહેવાય. આ ભૌમિતિક આકાર સમચતુષ્ફલકીય કહેવાય.
चार फलक देखाय छे चतुष्फलकीय। पछी आपणे खूणानी वात करता रही गया। बंधकोण पूछाय एसपी संकरण थाय एक कई लोन पेर न होय तो 61 180, एसपी टू अने एक कई लोन पेर न होय तो 120, एसपी थ्री होय ने एक कई लोन पेर न होय तो 109 अंश 28 कळा होय छे। હવે એ બી ફાઇવ લઈએ એટલે બોન્ડિંગ પેર 5 લોન પેર 0 એક્સની વેલ્યુ 5 એટલે એસપી 3 ડી સંકરણ થાય અને ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર કહેવાય એના ઉદાહરણમાં પીસીએલ ફાઇવ લઉં। અહીંયા 3 ક્લોરિન એક જ સમતલમાં 120 અંશને ખૂણે અને 2 લંબ હોય છે પણ આ કીધું આ 3 બંધ ટૂંકા હોય અને આ 2 બંધ લાંબા હોય છે કારણ કે આ 3 120 અંશના ખૂણે છે એટલે અપાકર્ષણ ઓછું થાય જ્યારે આ બંધ આ 3 સાથે 90 આવી જાય આ 90 આવી જાય એટલે આ ક્લોરિન થોડો દૂર જાય એટલે એક પિરામિડ ત્રિકોણ દ્વારા ઉપર ને એક નીચે ત્રિકોણીય દ્વિપિરામિડ અહીં બંધકોણ 2 ટાઈપના હશે ઉપર નીચે છે એટલે એક એક્ઝેટ જોઈએ તો 3 ટાઈપના અને કાયદેસર જોઈએ તો 120 અને 90 એમ 2 પ્રકારના બંધકોણ હોય છે આ 2ના સામસામે ધ્યાનમાં લઈએ તો 180 પણ થાય આ 2 180 અંશને ખૂણે હોય આ 3 સાથે આ 90 એ હોય। હવે છેલ્લે આવશે એ બી 6 બોન્ડિંગ પેર 6 લોન પેર 0 એટલે એસપી 3 ડી 2 સંકરણ તેનો આકાર અષ્ટફલકીય કહેવાય એના ઉદાહરણમાં આવશે SF6 સલ્ફર હેક્સાફ્લોરાઇડ સલ્ફર પાસે 12ની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે સલ્ફર પાસે 12ની કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આવેલા છે એટલે એના 6 એ 6 ઇલેક્ટ્રોન 1 2 3 4 ચાર ચોરસના ખૂણા ઉપર જશે એક એને લંબ ચોરસને અને એક નીચેની બાજુએ લંબ એટલે ચાર ફલક ઉપર ચાર ફલક નીચે અહીંયા કોઈ પણ 2 બંધ વચ્ચેનો ખૂણો 90 અંશ હશે ને અષ્ટફલકીય કહેવામાં આવે છે। હવે આવશે એ બી 7 હોય બોન્ડિંગ પેર 7 લોન પેર 0 તો ટોટલ એક્સની વેલ્યુ 7 થાય એટલે એસપી 3 ડી 3 સંકરણ થાય તો એ પંચકોણીય દ્વિપિરામિડલ આકાર કહેવાય આઈ એફ 7 આયોડિન છે 1 2 3 આ પંચકોણના 5 ખૂણા ઉપર એક એક ફ્લોરિન એક જ સમતલમાં હવે એક ફ્લોરિન લંબ ઉપરની બાજુ અને એક નીચે આ પંચકોણ દ્વારા એક પિરામિડ ઉપર અને આ પંચકોણ દ્વારા એક પિરામિડ નીચે એટલે પંચકોણીય દ્વિપિરામિડલ આકાર થાય। બધાને સમજાઈ ગયું હશે આપણે ફક્ત અહીંયા બોન્ડિંગ પેર હોય એની જ ચર્ચા કરતા હતા લોન પેર 0 હોય ત્યારે। હવે આ 2 જે લંબ હોય છે એ 90 અંશને ખૂણે હોય છે હવે આપણે આગળ જઈએ હવે અબંધકારક યુગમાં એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને કહું છોકરાઓ લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોનિકનું સ્થાન બહુવિધ બરાબર તો લોન પેર જો એસપી સંકરણ થાય એસપી 2 થાય કે એસપી 3 થાય તેમાં લોન પેર હોય તો
તેનું સ્થાન ગમે ત્યાં હોઈ શકે. યસ સર. ધારો કે એક એસપી સંકરણ થાય છે પરમાણુ, અને એક લોન પેર બાકી છે. આ લોન પેરનું સ્થાન ક્યાં? તો કે ગમે ત્યાં. એસપી ટુ હોય અને એક લોન પેર હોય તો એનું સ્થાન ગમે ત્યાં હોઈ શકે. એસપી થ્રી સંકરણ હોય અને એક લોન પેર હોય, ધારો કે અહીંયા સંકરણ છે એસપી, એસપી સંકરણ હોય તેમાં એક બોન્ડિંગ પેર ને એક લોન પેર છે તો ગમે ત્યાં હોઈ શકે. એસપી ટુ હોય તો લોન પેર ગમે ત્યાં હોઈ શકે, અહીંયા અહીંયા કે અહીંયા. એસપી થ્રી હોય અને એક લોન પેર હોય અહીંયા 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 કે અહીંયા હોઈ શકે છે. સમજાઈ ગયાનો મતલબ? પણ એસપી થ્રી ડી હોય અને લોન પેર હોય તો એ સમતલીય જ હોય. જો સમજાવું, એસપી થ્રી ડી એટલે પાંચ થઈ ને, તો એક બે ત્રણ અને ચાર, તો એ અહીંયા જ આવે. આ લોન પેર, ચાર બોન્ડિંગ પેર એક લોન પેર થઈ, તો આ લોન પેર અહીંયા ક્યાંય ન હોય, આ સમતલમાં અહીંયા અહીંયા કે અહીંયા જ હોઈ શકે એમ કહેવા માગું છું. જ્યારે એસપી હોય સંકરણ અને એક લોન પેર હોય તો અહીંયા કે અહીંયા હોઈ શકે. એસપી ટુ હોય તો આ ત્રણમાંથી ગમે તે જગ્યાએ હોઈ શકે. એસપી થ્રી હોય તો ત્રણ બોન્ડિંગ અને એક લોન પેર તો જ એસપી થ્રી થાય, તો આ ચારમાંથી કોઈ પણ જગ્યાએ હોઈ શકે. પણ એસપી થ્રી ડી સંકરણ હોય ત્યારે એ સમતલીય જ હોય, જે લેવા લોન પેર હોય બરાબર. પછી એ કોઈ લોન પેર તોય ભલે અને બે હોય તોય ભલે, તો પણ એ સમતલમાં જ હશે. આ યાદ રાખજો ખાસ. જો ત્રણ લોન પેર હોય તો એ ત્રણે ત્રણ સમતલમાં જ હોય છે. સમજાય છે બધાને? કેના સમજાણો? હવે તમને એનું ઉદાહરણ આપીને સમજાવી દઉં. CLF3 નો આકાર જણાવો. ક્લોરિન સાથે ત્રણ ફ્લોરિન, ત્રણ બંધ વપરાઈ ગયા, ત્રણ ઇલેક્ટ્રોન વપરાઈ ગયા ને સાતમાંથી, એટલે ચાર વધ્યા. અને બોન્ડિંગ પેર ત્રણ છે, લોન પેર બે, સરવાળો પાંચ, એટલે સંકરણ એસપી થ્રી ડી. પણ એની જે બે લોન પેર છે એ અક્ષ ઉપર ના આવે, સમતલમાં જ આવે, એટલે તો એનો આકાર ટી આકાર થાય. પછી એક્સ ઈ એફ ટુ હોય, ઝેનોન પાસે ઇલેક્ટ્રોન આઠ છે, બે બંધમાં વપરાઈ ગયા, છ બાકી છે, તો એ ત્રણેય ત્રણેય લોન પેર સમતલમાં જ આવે, એટલે એક્સ ઈ એફ ટુ રેખીય થાય છે. પછી એસ એફ ફોર લઈએ, સલ્ફરમાં ચાર ઇલેક્ટ્રોન, બંધમાં વપરાઈ જાય ચાર, તો એના બે ઇલેક્ટ્રોન, એક લોન પેર એ સમતલમાં જ આવે, એટલે એનો આકાર ચીચુડો હોય છે. જોયું? એટલે એસપી થ્રી ડી સંકરણ થાય, એમાં એક લોન પેર હોય તો એ ભલે, બે લોન પેર હોય તો એ ભલે, અને ત્રણ હોય તો એ ભલે, એ સમતલમાં જ રહેશે. એના ઉપરથી એનો આકાર નક્કી થાય છે. આજે આપણે અહીં સુધી રાખીએ. છોકરાઓ, આઈ હોપ બધાને મજા આવી હશે. ફરી પાછા મળીશું. આમાંથી ઘણા બધા નીટના કન્સેપ્ટ અને એમસીક્યુ પૂછાય છે. જય હિન્દ.